જૂનાગઢના ગિરનારની આસપાસના વિસ્તારો વેજ ઝોન જાહેર કરાશે। ભવનાથ તળેટીમાં વેજ ઝોનની માંગણીનો ઠરાવ કરવામાં આવ્યો છે। મનપાની સ્થાયી સમિતિમાં કરાઈ છે દરખાસ્ત। ભવનાથ તીર્થ ક્ષેત્ર હોવાથી વેજ ઝોનની દરખાસ્ત કરાઈ છે। સ્થાયી સમિતિમાં કરવામાં આવેલી દરખાસ્ત રાજ્ય સરકારને મોકલવામાં આવી। અમારા સંવાદદાતા બિપિન જોડાઈ ગયા છે વધુ વિગતો સાથે। બિપિન જણાવશો, ગિરનારની આસપાસના જેટલા પણ વિસ્તારો છે ત્યાં વેજ ઝોન જાહેર કરવામાં આવશે, શું વધુ વિગતો? એ ચોક્કસ હિરલ, વાત કરીએ તો જે ભવનાથ તળેટી વિસ્તાર છે, જે ગિરનારની આજુબાજુનો વિસ્તાર છે, તેને વેજ ઝોન જાહેર કરવાની ટેન્ડિંગમાં ઠરાવ કરવામાં આવ્યો છે અને સરકારમાં મોકલવામાં આવ્યો છે। બીજી જો વાત કરીએ તો જે જૂનાગઢનો જે ગિરનાર છે, તે ગિરનારની ભવનાથ તળેટી અને ભવનાથ વિસ્તારની અંદર અનેક ધર્મ સ્થળો આવેલા છે। ખાસ કરીને વાત કરીએ તો જે પવિત્ર દામોદર કુંડ જેવા ધાર્મિક સ્થળો અને ભવનાથ મહાદેવ જેવા જે પ્રચલિત સ્થળો આવેલા છે, તેને કારણે જે વેજઝોન જાહેર કરવાની વાત કરી છે, તેનાથી ધર્મપ્રેમીઓમાં પણ ખુશીની માહોલ જોવા મળે। જી જી બિપિન, તમામ માહિતી બદલ આપનો આભાર। તો ભવનાથ તીર્થ ક્ષેત્ર છે અને તેને લઈને જ વેજ ઝોનનો નિર્ણય લેવાઈ શકે છે। સ્થાયી સમિતિમાં કરવામાં આવેલી દરખાસ્ત રાજ્ય સરકારને મોકલવામાં આવી છે। જૂનાગઢના ગિરનારની આસપાસના વિસ્તારો વેજ ઝોન જાહેર કરાશે।